मानव पर्याय संबंध ना मापदंडों के घटकों के मानव अने पर्याय वच्चे जे संबंध छे एना घटकों जेमा भौतिक घटक सामाजिक अने सांस्कृतिक घटक पर्यावरणीय अभिमुखताना घटकों पर्यावरणीय वर्तनना घटकों वर्तनी निपजना घटकों एना विषे अभ्यास कर्यो ए उपरांत पर्यावरण अंगेनो प्रतिमान जे पर्यावरण अंगेना प्रतिमान मां कर्ट लेविनो पर्यावरण अंगेनो प्रतिमान एटले के जीवन अवकाशनो ख्याल ए विषे आपणे अभ्यास कर्यो। हवे जे आजे अभ्यास करवानो छे ए अभ्यास माटेनो मुद्दो छे ब्रॉन पेन ब्रेनर नो पर्यावरण अंगेनो प्रतिमान जेमा ब्रॉन फ्रेन बेनर पर्यावरण अंगे जुदो अभिगम धरावे छे। ब्रॉन पेन ब्रेनरे पंखीना माळानी जेम रचाय पर्यावरणने तेना क्रम प्रमाणे पांच तंत्रोना ख्याल द्वारा समजावानो प्रयास कर्यो। ब्रॉन फ्रेन बेनरे जे पर्यावरण छे आ पर्यावरणने पक्षीना એટલે કે પંખીના માળાની માફક સમજાવવાનો પ્રયાસ કર્યો છે જેમાં પહેલું છે સૂક્ષ્મ તંત્ર સૂક્ષ્મ તંત્ર વ્યક્તિ જેમાં જીવે છે તેને સૂક્ષ્મ તંત્ર કહે છે। વ્યક્તિ જેમાં જીવી રહ્યો છે એ સૂક્ષ્મ તંત્ર છે એમાં વ્યક્તિનું કુટુંબ સમવયસ્કો શાળા અને પડોશી જેવા ઘટકોનો સમાવેશ થાય છે। સૂક્ષ્મ તંત્રમાં કોનો કોનો સમાવેશ થાય છે તો કે સૂક્ષ્મ તંત્રમાં કુટુંબ શાળા સમવયસ્કો એટલે કે તેની સરખી ઉંમરના બાળકો તો સમવયસ્કો પડોશી વગેરે ઘટકોનો સૂક્ષ્મ તંત્રમાં સમાવેશ થાય છે। આ તંત્રમાં મોટા ભાગની આંતરક્રિયાઓ માતા પિતા સમવયસ્કો અને મિત્રો સાથે થતી હોય છે। સૂક્ષ્મ તંત્રમાં આંતરક્રિયા કોની કોની સાથે થાય છે તો કે સૂક્ષ્મ તંત્રમાં આંતરક્રિયા જે છે એ આંતરક્રિયા માતા પિતા સમવયસ્કો કે મિત્રો સાથેની આંતરક્રિયા સૂક્ષ્મ તંત્રમાં થતી હોય છે। ત્યારબાદ છે અનુભવ તંત્ર। અનુભવ તંત્ર આ તંત્રમાં વિવિધ સૂક્ષ્મ તંત્રો સમાયેલા હોય છે। અનુભવ તંત્રમાં વિવિધ સૂક્ષ્મ તંત્રો જે છે એ અનુભવ તંત્રમાં સમાયેલા હોય છે। સૂક્ષ્મ તંત્રો અનુભવ તંત્રમાં સમાયેલા છે। દાખલા તરીકે જે બાળકના કૌટુંબિક અનુભવોની તેના મિત્રો કે શિક્ષકો સાથેની આંતરક્રિયા પર અસર થઈ શકે છે। બાળક હોય એ બાળકના કૌટુંબિક અનુભવો છે એ બાળકના કૌટુંબિક અનુભવોની અસર ક્યાં થાય તો કે બાળકના કૌટુંબિક અનુભવોની અસર મિત્રો કે શિક્ષકો સાથેની આંતરક્રિયામાં અસર થાય છે। ભગ્ન કુટુંબના બાળકો તેમના મિત્રો સાથે સમાયેલ મુશ્કેલી અનુભવે છે। ભગ્ન કુટુંબ કે જે કુટુંબ માતા પિતાએ છૂટાછેડા લીધા હોય અથવા માતા પિતા માંથી એકનું મૃત્યુ થઈ ગયું હોય કે અથવા તો કોઈ નોકરીના કારણોસર માતા પિતા બંને અલગ રહેતા હોય તો આ ભગ્ન કુટુંબ આ ભગ્ન કુટુંબના બાળકો જે છે આ એના મિત્રો સાથે સમાયોજન સાધવામાં નિષ્ફળતા નીવડે છે। સમાયોજન લે એની સાથે હળી મળી શકતા નથી એ બાળકો છે એ પોતાના મિત્રો સાથે સરળતાથી હળી મળી શકતા નથી કે સરળતાથી હળી મળી જતા નથી એ મુશ્કેલી અનુભવે છે।
ત્યારબાદ બાહ્ય તંત્ર ધબકાર અને જોઈને બીજા
जीव जंतु એનાથી આકર્ષાય એ જીવ જંતુને ખાય છે હવે એ જે એનામાં રહેલો વીજળીનો ઝબકારો એ અન્ય જીવ જંતુને આકર્ષે છે અને એ ખાય છે એ ઝબકારાથી અન્ય પર એનાથી મોટા જીવ જંતુ એ આજ્ઞાને ખાય છે એટલે કે જે પોતામાં રહેલો વિદ્યુતનો ઝબકારો જે છે એ પોષણ પણ આપે છે ને એને મોત મૃત્યુ પણ આપે છે પર્યાવરણ પૂરું પાડે છે અને પર્યાવરણ માટે ઘાતક છે એટલે બંને પ્રકારથી માનવ જીવન માટે પર્યાવરણ પોષક અને ઘાતક બંને પ્રકારનું વર્તન કરે છે માનવ ઇતિહાસમાં જોવા મળે છે કે લોકો પૂર ધરતીકંપ તેમજ અન્ય કુદરતી આપત્તિનો ભય રહે છે માનવ ને પૂર ધરતીકંપ કે અન્ય કુદરતી આપત્તિ જે છે એ અન્ય કુદરતી આપત્તિનો હંમેશા ને ડર સતાવતો રહે છે ભય સતાવતો રહે છે સાંપ્રત સમયમાં ટેકનોલોજીના ક્ષેત્ર થઈ રહેલ પ્રગતિ પર્યાવરણમાં કેટલાક જોખમો ઉભા કરી રહ્યા છે માનવ સર્જિત છે હવે આજે જો કેટલું બધું આધુનિકરણ થઈ રહ્યું છે આ આધુનિકરણના કારણે કે આ પ્રગતિના કારણે પર્યાવરણની ઘણી બધી પ્રગતિ થઈ છે જે પ્રગતિના કારણે જોખમો પણ ઉભા થઈ રહ્યા છે માનવ સર્જિત છે આ જોખમો કેવા છે માનવે ઉભા કરેલા છે માનવ સર્જિત છે કે પર્યાવરણમાં નુકસાન કરે તો માનવ સર્જિત જોખમે માનવ સર્જિત પર્યાવરણ ઉભા કર્યા છે જેને પર્યાવરણને તણાવ તરીકે ઓળખવામાં આવે છે આપણે આ તણાવને પહોંચવા માટે માર્ગો શોધવા પડશે પર્યાવરણની તણાવ અનેક છે આપણે ઘોંઘાટનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ ભીડ ગીચતાની સમજૂતી મેળવી છે હવે પર્યાવરણના તણાવ ઘણા બધા છે પરંતુ આપણે આ ટોપિકમાં મુદ્દામાં એક તો ઘોંઘાટનું પ્રદૂષણ ત્યારબાદ હવાનું પ્રદૂષણ ભીડ અને ગીચતાની સમજૂતી એ માનવ સર્જિત જોખમોમાં અભ્યાસ કરીશું જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ ઘોંઘાટનું પ્રદૂષણ દાખલા છે પોપ કે રોક મ્યુઝિક
જે સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો